बैंकर ग्रुप संचालित यस पब्लिक चेरिटेबल ट्रस्ट द्वारा प्रगति यूनियन ना रिक्शा चालकों ने अनाजनी किटनुं वितरण करायुं हतुं। वैश्विक महामारी कोरोना वायरस ने कारण अपायेला लॉकडाउन में ऑटो रिक्शा चालकों की हालत कफोड़ी बनी थी। तरह बैंकर ग्रुप संचालित यस पब्लिक चेरिटेबल ट्रस्ट द्वारा प्रगति ऑटो रिक्शा यूनियन 150 जेटला रिक्शा चालकों ने COVID-19 नियमों पालन साथ अनाजनी किटनुं वितरण करवामां आव्युं हतुं। मारू नाम अशोकभाई कहार, वडोदरा ऑटोरिक्षा प्रगति यूनियन महामंत्री छूँ। अमे वडोदरा ऑटोरिक्षा कामदारों यूनियन चलावीए छे। एवामां लॉकडाउन थई गयो छे अने एमां रिक्षावाळानी आर्थिक परिस्थिति तेमज खावाना फाफा थई गया छे। छोकराओनी स्कूलोमां भी फी भराती नथी। आवी परिस्थितिमां वडोदरा शहेरना नामांकित बैंकर हॉस्पिटल अने यस पब्लिकेशन चेरिटेबल ट्रस्ट द्वारा रिक्षा चालकों माटे आ एक सेवा कार्य काम कर्यू छे। एमने 150 लोगों ने आर्थिक अनाज नी जे किट आपी छे ते बदल अमारो इन्हें आभार माने छे। जे प्रकारे यस पब्लिक चेरिटेबल ट्रस्ट द्वारा तमने किट आपवामां आवी छे ते सरकार तरफथी कोई सहायता आपवामां आवी? सरकार तरफथी कोई सहायता अत्यार सुधी आपी नथी। पहेला 2000 ની જાહેરાતો બધી મીડિયામાં ને એમાં તેમાં આવી ગયેલી છે। 4000 થી 5000 જેટલા અમારા રિક્ષા ચાલકોએ ફોર્મ ભરીને આપેલા છે, તેનું ભાઈ કશું આવ્યું નથી। 2000 આપવાની વાત થઈ હતી અને સરકાર તરફથી હજુ સુધી કોઈ સહાયતા મળી નથી। આજે પ્રગતિ ફાઉન્ડેશન અને યશ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આપણે બધાએ લગભગ 125 રિક્ષાવાળા ભાઈઓને અનાજની કીટનું વિતરણ કર્યું છે। અત્યારે આપણે બધા જાણીએ છીએ કે 2-2.5 મહિનાથી આપણા રિક્ષાવાળા ભાઈઓને પૂરતું વેતન મળ્યું નથી। હવે ચાલુ થઈ રહ્યું છે પણ પૂરતું વેતન મળતા હજી પણ થોડા દિવસો થશે, એટલે અમે વિચાર્યું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રીતે આપણે અનાજની કીટનું વિતરણ કર્યું છે। અને આપણે એવી શુભેચ્છા રાખીએ, આશા રાખીએ કે ભાઈઓને કોઈ દિવસ આવા દિવસો ફરી ન જોવા મળે અને એમનો વ્યવસાય, એમની આવક નિયમિત રીતે ફરી ચાલુ થઈ જાય। અને અંદાજિત કેટલી કીટોનું વિતરણ? આપણે અત્યારે 125 કીટોનું વિતરણ કર્યું છે। ખાલી પ્રગતિ ફાઉન્ડેશનના રિક્ષાવાળા ભાઈઓને નથી કર્યા, પણ આજુબાજુ બીજા રિક્ષાવાળા ભાઈઓને પણ આપણે વિતરણ કર્યું છે। અને આપના ફાઉન્ડેશન દ્વારા અન્ય કયા કયા કાર્યો કરવામાં આવે છે સેવાના? ઘણા બધા કાર્ય યશ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે, પણ મેં તો કોવિડની વાત કરું તો કોવિડના કાળમાં ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવી છે। લગભગ 1200થી વધારે પોલીસ કર્મચારીઓનું હેલ્થ કેર ચેકઅપ થયું, આપણા મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું, વિસ્થાપિત લોકોને આપણે ફૂડનું વિતરણ કર્યું અને એ સાથે આપણે પોલીસ ભાઈઓને પણ ઘણા દિવસ સુધી ચા નાસ્તાનું અરેન્જમેન્ટ કરી હતી અને આપણે ફાઇનાન્શિયલ પણ ઘણા દર્દીઓને મદદ કરવાનું ટ્રાય કર્યું છે। અને આપણી યશ ચેરિટેબલની આરોગ્ય અને હેલ્થ માટેની પ્રવૃત્તિ તો ઓનગોઈંગ જ છે। અત્યારે ખાલી આપણે કોવિડની જ વાત કરીએ કે કોવિડમાં અમારી બધી સિમ્પતિ અને અમારી ભાવના હવે બી સમજે છે કે અમારે જેવી રીતે તકલીફ છે એવી દરેક ક્ષેત્રે તકલીફ છે, પણ ચલો આપણે બધા સાથે મળીને આ લડાઈ લડી લઈએ, છેલ્લે તો જીત આપણી જ છે। મેડમ, એક આપ ડૉક્ટર છો અને હમણાં જે પ્રકારે કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે તો લોકોને તમે શું સંદેશ આપશો, કયા પ્રકારના સાવચેતીના પગલાં લોકોએ લેવા જોઈએ? આઈ થિંક હવે તો બધાને સંદેશા ગોખાઈ જ ગયા હશે। માસ્ક પહેરવું જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફ્રિક્વન્ટલી હાથ ધોવા, એ બધી માહિતી આપ સૌ પાસે છે। કારણ કે મેડમ એમાં એટલા માટે પૂછ્યો તો આપને સવાલ કે અત્યારે પણ લોકો, અમુક લોકો તો આ જે કોરોના છે તેને બહુ હલકાઈપૂર્વક લઈ રહ્યા છે, એટલા માટે કોરોનાથી ડરવાનું નથી પણ કોરોનામાં સાવચેતી તો જરૂર રાખવાની છે અને આપણે આપણી જાતને બચાવી બને ત્યાં સુધી એ આપણી બધાની ફરજ છે। એટલે આટલા 3-4 વસ્તુ તો કરવી જ પડશે અને જે રીતે તમે જોવો છો અત્યારે જે નંબર વધી રહ્યા છે ફટાફટ, તો આઈ ડોન્ટ નો આવતા મહિને શું હાલત હશે।